विद्यार्थी मित्रों हवे आजे आपणे अगाउना पीरियड में मोहनलाल पटेल छे एना माहिती मेळवेली हती कथावस्तुनी माहिती अने शब्द समजूती अने तेमां आवेली एक कहेवत नहीं घरना नहीं घाटना ए खास करी लेजो ए विषय जोयुं हतुं। हवे आपणे अत्यारे पाठनी शुरुआत छे ए करीए छीए। राजपूर स्टेशने गाड़ी पकड़वा डूंगर अने एनी वहु ऊभा मार्गे झड़पभेर जई रह्या हता। बराबर डूंगर अने एनी वहु बराबर स्टेशन क्यूँ थू राजपूर स्टेशन। कया स्टेशन पर राजपूर स्टेशन पर गाड़ी पकड़वा डूंगर अने तेनी वहु ऊभा मार्गे जल्दी थी सामा बाजूना मार्ग पर जल्दी थी जई रह्या हता। पत्नी नो पाछळ पाछळ आववानो अणसार मोड़ो पड़ी जता। मोड़ू पड़वू एटले धीमे धीमे चालवू। આજે કેમ તું મોડો છો એટલે કે મોડો અર્થ એટલે કે ઢીલો ઢીલો બરાબર એટલે ચાલવાનું છે ધીમું થઈ જતા। ડુંગરે પાછળ જોયું પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી। શું ખોળે છે શું શોધે છે શું ગોતે છે બરાબર કાંઈ નહીં। પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો। થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો। થોડાક ડગલા છે એ ચાલવાની શરૂઆત થઈ વળી પાછી ધીમી પડી ગઈ। આમાં ગાંડાની માફક અડવડિયા શું ખાય છે ગોથા। ડુંગર ગુસ્સે થયો દિવસ આથમવા આવ્યો। આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો ટ્રેન છૂટી જશે। પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી પણ પછી તો તે બેસી પડી। પાછો ફરીને ડુંગર પાસે આવ્યો તે આ ધાર્યું છે શું ગાંડી નથી ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના અંડરલાઈન ખાસ કરજો ગાડી ટ્રેન બરાબર ચૂકી જઈશું તો ઘરના પણ નહીં રહીએ અને ઘાટના પણ નહીં રહીએ રાત અહીંયા કોઈ બીજી જગ્યાએ વિતાવવી પડશે એવી દશા થશે રાત કાઢીશું ક્યાં। પત્ની કશું જ બોલી નહીં ભાવાર્દ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી। નજર રૂપી પીંછી આંખ દ્વારા પાપણ દ્વારા બરાબર ધૂળ ઉપર જેમ કોઈ પીંછી હલાવતું હોય એમ પીંછી છે આંખની આંખ રૂપી પીંછી ત્યાં એની મંડાયેલી હતી। જોયું એ બોલી કોણ ડુંગરની પત્ની શું મને તો કંઈ દેખાતું નથી। પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ એક ઘાટેલી પગલીની છાપ એ બતાવતી રહી હતી। પત્નીએ ઠેઠ જ્યાં પગ હતા નાના નાના પગ હતા પગલીના ચિહ્નો હતા એ ત્યાં સુધી લઈ ગઈ અને બતાવ્યું એના પતિને આપણી બબલીની જ પગલી જાણે ઉત્પ્રેક્ષા અલંકાર વપરાણો વિદ્યાર્થી મિત્રો જાણે રખે શકે બબલીની જ પગલી જાણે જાણે કે આપણા બબલી એની દીકરી હતી એના પગ ન હોય એના પગલાની છાપ ન હોય એવી જ છે। હું ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું બરાબર એ જ પગલું હું તો ક્યારની તું રસ્તામાં એ ધીમે શું કામ ચાલતી હતી ક્યારની આ જ પગલીઓ જોવે છે બરાબર એ જ પગલું આંગળાની બોર જેવી જ છાપ નાના બાળકના પગ ક્યારે જોવો ને આપણા થોડા કસાયેલા સપાટ હોય શું કામ કારણ કે આપણે જમીન ઉપર ચાલતા હોય ને આપણા પગ છે ને એના તળિયા બેઠેલા હોય પણ બાળક છે ને ચાલતા હજી ન શીખવું હોય અને એના પગ છે ને એટલા વજનવાળા ન હોય એટલે એના નીચે ટેરવા હોય ને એ ગોળ ગોળ હોય બરાબર એટલે આંગળાની બોર જેવી છાપ ગાંડી એવા પગલાં તો ઘણાયના હોય લે ચાલ મોડું થશે શું કહે છે હવે તું તારા ગાંડા કાઢવાનું બંધ કરીને ચાલવા માંડે એવો તો કેટલાય ના હોય। બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિ યાદ આવવાથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિ પ્રત્યે અંડરલાઈન કરજો વારંવાર જોડણીમાં પૂછાય સહાનુભૂતિ બધી રીતે બદલી શકે બોલ પતિએ કાઢ્યો એટલે કે જેમ મૃત સંતાન એટલે દીકરી છે એના મૃત્યુની સ્મૃતિ યાદગીરી થાય છે
અને ચાલે તો છે અને એનો પતિ છે એના પ્રત્યે સહાનુભૂતિ દયાની ભાવના દેખાડે છે અને બોલવા જાય છે. પત્ની બેસી જ રહી એ બોલી, ખેતરે જતા આવતા આગળ દોડતી જતી બબલીની પગલીઓ મારા હૈયે જળાઈ ગઈ છે. જ્યારે ખેતર આપણે જતા હતા અને એ આપણી આગળ દોડી દોડીને જ્યારે જતી હતી અને હું જ્યારે પાછળ હોય ત્યારે એની પગલી છે એ મારા હૈયામાં મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. આ એ જ પગલી છે. જો અહીંયા લોપક ચિહ્ન વિદ્યાર્થી મિત્રો છે વપરાયેલું છે, ટપકા ટપકા ટપકા, એ જ પગલી મારી બબલીની, બરાબર. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. ડુંગરે એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ, એટલે કે ગગન એટલે આકાશમાં જોઈને માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. ચાલવાની ગતિનો ભંગ, વિચારોનો ભંગ, બરાબર. બંને કેવા થઈ ગયા? સ્થિર થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મો કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ, સચેત થઈ ગઈ. લાકડીના ટેકે છે એ પતિ ઊભો છે અને ઉપર માર્ગ ગગન આકાશ તરફ ઊભો છે અને પત્ની છે જોવે છે. એણે કહ્યું, લ્યો હેન્ડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. વિચારો તૂટે છે. પત્ની છે એ સમજે છે કે પતિને પણ ખૂબ દુઃખ છે આ બાબતનું અને કહે છે, ચાલો ચાલો હવે જલ્દી, લ્યો હેન્ડો, હેન્ડો એટલે ચાલવા માંડો, હવે પગ ઉપાડો ઝટ, જલ્દી કરો, ગાડી ચૂકી જઈશું, આપણે ગાડી ચૂકી જઈશું. બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યો. ગતિનો ભંગ, ગતિ ચાલવાની જે સ્થિરતા ધીમી પડી હતી એ ભંગ થઈ જલ્દીથી બમણા વેગથી ચાલવા લાગ્યા વિકલ્પમાંથી. જિંદગીની કોઈ પરિસ્થિતિ એવી હોય કે જેમાં બધું છોડીને આગળ ચાલવું જ પડે. જ્યારે જન્મ અને મૃત્યુ છે આપણા હાથની વાત નથી, ઈશ્વરની હાથની વાત છે, બરાબર. આ સમય એવો ચાલી રહ્યો છે કે ઘણાએ પોતપોતાના સ્વજનો ખોયા હશે, બરાબર. એનું દુઃખ હોય પણ આપણે કોરોના કાળમાં આપણે કાંઈ કરી શકતા નથી, આપણા હાથની વાત નથી, બરાબર. આપણે એને સાંત્વના સહાનુભૂતિ આપી શકીએ પણ જે ઈશ્વરનો નિયમ છે એમાં આપણે કાંઈ ન કરી શકીએ. કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. એટલે અહીંયા ગતિનો ભંગ થાય જ, જે આવે, બરાબર, એ કોઈ અહીંયા સ્થિર થવાનું નથી, બરાબર. આ દુનિયા છે એ કેવી છે, ભાડાના મકાન જેવી છે. ક્યારે એ એમ કહે કે ભાઈ તમારે આ ભાડાનું મકાન ખાલી કરવું પડશે, બરાબર. એમાં તમારું કે મારું કોઈનું ચાલે નહીં, બરાબર. એટલે અહીંયા ગતિભંગ છે એ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.